નમસ્કાર દર્શક મિત્રો, હું નિર્દેશ બુચ, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. કચ્છના મતદારોએ આજે ઉત્સાહપૂર્વક લોકશાહીના પર્વમાં મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે ત્યારે કચ્છ ઉદય પરિવાર વતી સૌ મતદાતાઓને અભિનંદન. હવે એક નજર કરીએ કચ્છમાં આજે ક્યાં અને કેટલા પ્રમાણમાં મતદાન થયું તેની આંકડાકીય માહિતી પર. લોકશાહીના યજ્ઞમાં મતદાનરૂપી આહુતિ આપવામાં વૃદ્ધો, વિકલાંગો અને પ્રથમવાર મતદાન કરનાર મતદાતાઓએ ઉત્સાહ દેખાડ્યો હતો. કચ્છના શહેરી વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વડીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની ફરજ પણ અદા કરી હતી. તો પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોએ પણ લોકશાહીના પર્વમાં જોડાઈને ગર્વની લાગણી અનુભવી હતી. લાગણી બહુ સરસ થાય છે, અહીંયાના લોકોને સપોર્ટે સારો છે અને આપણે જો આપણે સારી રીતે હતી આ જે ઉમેદવાર છે ને ચૂંટશું તો આપણું જરૂર કામ સંપૂર્ણ રીતે આપણે કામ કરવા માટે એ લોકો હેલ્પ કરશે તો આપણને કાંઈ પણ તકલીફ હશે તો આપણે સરળતાથી પાર પાડી શકશું. અમારે જ્યાં ઘરમાં બેઠા છીએ તો એવી મોજ થાય છે તો બીજા માણસોને આવું જરૂરી છે. મતદાન તો અમે અમારી રીતે જે આપણા સક્રિય છીએ એ રીતે અમે અમારી રીતે કરીએ છીએ. આજે કેટલા વર્ષો થઈ ગયા જ્યારે આપણને આજે 45 વર્ષ થયા છે. જોરદાર, બધાને મતદાન કરવાનો અધિકાર જ છે. હું અપંગ છું છતાં હું મતદાન કરવા આવ્યા છું. બધા માણસોને મતદાન કરવા આવવું જરૂરી જ છે. જે ઉમેદવારને એ મળે પ્રજા જો હિત સમજી દે એ વર્તે અને પંડકે પણ સારું થઈ અને પ્રજા સુખી થઈ અને મુજબ રીતે આવું કોઈ પણ જાતિઓ બંધારણ રાખ્યું નહીં અને નોકરી પૂરી થઈ પોઠિયા ઘડિયાળ તમે ત્યાં કરી દીધો ખબર અને કેને ખબર. મારા પિતાશ્રી રિટાયર TDO છે, આજે 26 વર્ષથી રિટાયર છે અને કાયમ રેગ્યુલર મતદાન કરવા આવે છે. અત્યારે એમની ઉંમર 91 વર્ષની છે અને આ મારી સાથે મારો મોટો છોકરો છે એ પહેલી વાર મતદાન કરવા આવ્યો છે. એટલે મતદાનનું મહત્ત્વ સમજીએ છીએ ને અમને બધે મત દેવો આપણે જરૂરી છે, ફરજિયાત છે. મારે પ્રથમ વખત મતદાન મેં કર્યું તે વખતે એમ હતું, મારે તો 18 વર્ષ હમણાં જ પૂર્ણ થયેલ છે, પણ મારે એવું હતું કે મારે વહેલા થાય તો મારે વધારે વખતે જે તે વખતે મારે ચૂંટણીમાં વોટિંગ કરવું જ હતું. પણ આમાં સરકારનો એવો નિયમ છે કે 18 વર્ષ પૂર્ણ થાય પછી જ વોટિંગ કરવું જોઈએ. મતદાન કરવા સાથે સ્કૂલમાં આવી આવું ને 92 વર્ષની ઉંમરે મારી અને 20 વર્ષ થયા હું મતદાન કરું છું. અહીંયા આનંદની લાગણી થાય છે ઓરાય તે મને. આજે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં મતદાન થયું હતું ત્યારે કચ્છના રાજ્યકક્ષાના મંત્રી તારાચંદભાઈ છેડા, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ સાંસદ, ધારાસભ્યો સહિતના નેતાઓએ ઈવીએમની ચાંપ દબાવીને મત આપ્યા હતા. લોકશાહીના પર્વમાં રાજકીય પ્રતિનિધિઓએ પણ ઉમળકાભેર મતદાન કરીને લોકોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી. વિજય નિશ્ચિત છે. છેલ્લા 20 વર્ષથી ભુજ નગરપાલિકામાં ભાજપનું શાસન છે. તમે સૌ મિત્રોને પણ ખ્યાલ છે કે 20 વર્ષ પહેલાં ભુજની સ્થિતિ શું હતી, ભૂકંપ પછી ભુજની સ્થિતિ શું થઈ છે. એક સમય હતો કે રવિ સિનેમાની અંદરમાં બાલ બચ્ચા સાથે પિક્ચર જોવા જવું હોય તો આપણે મુશ્કેલીમાં મુકાતા હતા. એની બદલીમાં સુરાજ્ય, શાંતિ અને છેલ્લા 15 વર્ષમાં
ગુજરાતની અંદરની અંદરમાં જે સુખ ચેનની જિંદગી લોકોએ જોઈ છે અને વિકાસના કામો લોકોએ જોયા છે, મને વિશ્વાસ અને ખાતરી છે કે આ સ્થાનિક કે સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ લોકશાહીના પર્વની આજે લોકો ઉજવણી કરી રહ્યા છે, છેલ્લા દિવસોથી ચૂંટણીના પ્રચાર પ્રસારની અંદર જ્યાં જ્યાં ગયો છું લોકોની વચ્ચે, ત્યાં ખૂબ મોટો એક જન આદેશ ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે. ખૂબ આનંદ થાય છે કે આજે મતદાનની પ્રક્રિયા શરૂમાં છે. જ્યાં જ્યાં ગ્રામ્ય કક્ષાએ ગયો છું, બૂથો ઉપર ગયો છું, લોકોને મળવાનું થયું છે, ત્યારે સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના મતદાન કરશે અને એના સપોર્ટમાં મતદાન થશે એવું લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ભુજ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યને આજે મતદાનનું શરૂ થયું છે. આજે લોકશાહીના પર્વમાં મતદાન એ બહુ જ અગત્યનું છે અને એમાં ખાસ કરીને સ્થાનિકના લોકો માટે સ્થાનિકની સ્વરાજ્યની સંસ્થા પણ એટલી જ મહત્ત્વની હોય છે. કારણ કે સ્થાનિકમાં રહેતા લોકો પોતાની સુખાકારી માટે કોને ચૂંટવું એનું નક્કી કરવાનો પાંચ વર્ષે આ એક મોકો મળતો હોય છે. આજે ભુજ નગરપાલિકાનું મતદાન શરૂ થયું, ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી લોકો અહીં આવી રહ્યા છે અને દરેક લોકો અમારે, હું મારા મિત્ર કિરીટભાઈ સંપોરા મતદાન કરીને આવ્યા. આ તો લોકશાહી પર્વ છે અને મોટી જે લોકસભા અને વિધાનસભા કરતાં પણ અલગ પરિસ્થિતિમાં ચૂંટણી હોય છે, એટલા માટે કે સ્થાનિક ચૂંટણી હોય છે. સ્થાનિક ચૂંટણી હોવાને કારણે એનું મતદાન પણ વધારે થતું હોય છે. એક એક જણ જે શેરી ગલીનો જે છે એ આ ચૂંટણી સાથે જોડાયેલો હોય છે, એટલે મતદાનની ટકાવારી પણ ઊંચી જાય છે. હું 85-86માં પ્રમુખ હતો ત્યારે કોટ વિસ્તારનો અંદરનો જ ભાગ જે છે એ ભુજની અંદર આવતો હતો. આજે તો 56 કે 60 કિલોમીટર સુધીનું ભુજ વિસ્તરી ગયું છે, એટલે અમને એનો ખૂબ આનંદ છે. પૂર્વ કચ્છના પચરંગી શહેર ગાંધીધામમાં પણ મતદાતાઓએ સારો એવો ઉત્સાહ દેખાડ્યો હતો. ગાંધીધામ નગરપાલિકા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી મતદાતાઓ પોતાના પ્રતિનિધિઓને ચૂંટવા માટે નીકળી પડ્યા હતા. ગાંધીધામ શહેર તેમજ તાલુકા વિસ્તારમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવ્યું હતું. તો સંસદીય સચિવ, ધારાસભ્યો સહિત પૂર્વ સાંસદ અને અન્ય રાજકીય અગ્રણીઓએ પણ મતદાન કરીને પ્રતિભાવો આપ્યા હતા. આજે મતદાન શરૂ થઈ ગયું છે અને 9 નંબરના બૂથમાં સેક્ટર 4ના મોર્ડન સ્કૂલના મતદાન વિભાગની અંદર હું મારું મતદાન કરવા આવી છું. મેં જોયું છે કે સવારમાં મને એમ કે હું સૌથી પહેલી વહીશ, પણ અહીં તો લાઇન લાગી ગઈ હતી, એટલે 8 વાગ્યામાં આટલી બધી લાઇન લાગે અને લોકો મતદાન કરે એ જ બતાવે છે કે લોકો ખૂબ જાગૃત છે, ખૂબ સમજદાર છે અને ભારતીય જનતા પાર્ટીના નિશાન ઉપર, કમળના નિશાન ઉપર બહુ જંગી બહુમતીથી મતદાન કરશે. આજે 29 તારીખે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગાંધીધામ નગરપાલિકાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. લોકોએ છેલ્લા કેટલાય દિવસોથી પ્રચાર અને પ્રસારના માધ્યમથી લોકોએ વિકાસને સ્વીકાર્યું છે ને અમારો જે રીતે પ્રવાસ અને લોકસંપર્ક થયો છે એમાં 13-13 વોર્ડ એટલે 52 ને 52 કમળ ભારતીય જનતા પાર્ટીના ગાંધીધામમાં ખીલવાના છે. આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું કામ, આદરણીય આનંદીબેનનું કામ, કાર્યકર્તાઓની મહેનત અને ખૂબ જ જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એની મહેનતના લીધે આ ફેરે પણ અમે સંપૂર્ણ બહુમતી સાથે બધી જ નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો સીટ જીતશું એવું મને પૂરેપૂરી ખાતરી અને વિશ્વાસ છે. આજે આપ જોઈ શકો છો કે સવારે 8 વાગ્યાથી મતદારોમાં કેટલો ઉત્સાહ છે અને આ લોકશાહીનું પર્વ બધા જ પોતાના શુકન પકવીને ઉજવતા હોય છે અને રતનાલ તો મારો નેટિવ છે, મારું વતન છે. રતનાલમાં હંમેશાને માટે ઉત્સાહ જ હોય છે. સાથે સાથે કચ્છની પણ તમને વાત કરું તો કચ્છમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામો થયા છે, આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 12 વર્ષ આ ગુજરાતમાં શાસન કર્યું અને એના કારણે કચ્છનો જે ડેવલપમેન્ટ થયો છે એ પ્રત્યેક કચ્છનો નાગરિક, વિશ્વમાં વસતો કચ્છી નાગરિક બધા જાણે છે. કચ્છમાં મતદારોએ ઉત્સાહ દેખાડીને વહેલી સવારે ગુલાબી ઠંડીમાં પણ આળસ મરડીને મતદાન કર્યું હતું. ત્યારે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાતાઓએ
ઉત્સાહભેર લોકશાહીના યજ્ઞમાં આહુતિ આપી હતી. ગ્રામ્ય કક્ષાએ જિલ્લા અને તાલુકાના પ્રતિનિધિત્વ કરતા રાજકીય અગ્રણીઓ અને ઉમેદવારોએ મતદાનની પ્રક્રિયા પર દેખરેખ રાખી હતી. ગ્રામ્ય કક્ષાએ ક્યાંક ઈવીએમ ખોટવાઈ જવાના બનાવો બન્યા હતા, પરંતુ તાત્કાલિક તેને બદલીને ફરી પાછું મતદાન શરૂ કરાવવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ રાજકીય આગેવાનો અને ઉમેદવારોએ મતદાન બાદ આપેલી પ્રતિક્રિયામાં જીતના દાવાઓ કર્યા હતા. આજે એક મહાપર્વ નિમિત્તે લોકોમાં ખૂબ ઉત્સાહ છે. ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોનું બાથું લઈને જ્યારે લોકો નીકળ્યા છે, સ્વયંભૂ ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળ ઉપર લોકો મતદાન કરી રહ્યા છે. અત્યારે આ માધાપરમાં સવારથી જ મતદાન પૂરજોશમાં ચાલુ થયું છે. ખેડૂત વર્ગ અને મજૂર વર્ગ સવારે વહેલું મતદાન કર્યું છે અને મતદાન અત્યારે મતદારો જોશભેર મતદાન કરી રહ્યા છે. લગભગ 100-150 જણનું મતદાન અહીંયા થઈ ગયું છે આ સ્કૂલમાં. મને ખાતરી છે કે વધારેમાં વધારે દર વખતે થાય છે ને એના કરતાં વધારે ટકાવારીમાં આ વખતે મતદાન થશે. આજનો લોકશાહીનો પર્વ આપ જોઈ શકો છો કે લોકો સ્વયંભૂ બારે આવી અને આજનો લોકશાહીનો પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સૌ મતદારો જે રીતે જાગૃત થયા છે એ બદલ ખાસ ખાસ અભિનંદન છે અને લોકો આ લોકશાહીનું પર્વ સારી રીતે ઉજવે એવી ખાસ વિનંતી છે અને ભારતીય જનતા પાર્ટીને સૌ વિજય બનાવશે એવી મારી ખાસ અપીલ છે. મતદાનનો દિવસ આ લોકશાહીનો પર્વ લોકો ઉજવવા ઉત્સુક છે. સવારના 7:30 વાગ્યાથી લોકો મોટી સંખ્યામાં લાઇનોમાં ગોઠવાઈ ગયા છે અને અત્યાર સુધી વધુમાં વધુ બધી જગ્યાએ લાઇનો છે. કેટલા પર્સન્ટેજ થયું હોય જે હવે માહિતી હવે આવશે, પણ લોકોમાં બહુ ઉત્સાહ જોવા મળે છે. તમે રોડ ઉપર જોઈ શકો છો આ બધા મતદારો વોટિંગ કરવા જઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો આજે મતદાનનો દિવસ છે. સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે અને જે રીતના મતદારો પોતાના લોકશાહીનો અધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકોએ જઈ રહ્યા છે, ત્યારે ચોક્કસ એક વાત નક્કી છે કે પ્રજાને જે આપેલા અધિકારો છે એનો ચોક્કસ ઉપયોગ થાય, શાંતિપૂર્વક મતદાન થાય અને સારી પસંદગી મતદારો કરે એવી સૌની ઈચ્છા હોય છે. લોકશાહીનો પર્વ આજે આખા ગુજરાતની અંદર પાલિકાઓ અને તાલુકાની જિલ્લાની ઇલેક્શનનો આજે મતદાનનો દિવસ છે એટલે દરેક નાગરિકે એની પોતાની નૈતિક જવાબદારી સમજી અને એક દેશના સેવક તરીકે સમજી અને સાચી મતદાન કરવાની નીતિ ઉપર મતદાન કરવું જોઈએ.